નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2. આજનો ટોપિક છે કેપેસિટરો અને કેપેસિટન્સ. તો કેપેસિટરની વ્યાખ્યા શું લખી શકાય? બે સુવાહકોથી બનતી રચનાને શું કહેવામાં આવે છે? કેપેસિટર તરીકે દર્શાવી શકાય, અથવા તો ગોળા પર વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને પણ શું કહેવામાં આવે છે? કેપેસિટર તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણે આને વ્યાખ્યાયિત કરીએ તો શું લખીશું આપણે કે ધારો કે ધન વિદ્યુત ભારિત ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો એક ધન વિદ્યુત ભારિત ગોળો દર્શાવ્યા સ્ટેન્ડ પર મૂકેલો છે. હવે જેમ જેમ ગોળા પરનો શું વધારું છું? વિદ્યુત ભાર વધારું છું. એમ શું વધતું જશે? વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. કયા સૂત્ર મુજબ? કે ક્યુ અપોન આર મુજબ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. જેવું વિદ્યુત સ્થિતિમાન વધશે એની સાથે સાથે શું વધતું જશે? વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જશે. કયા સૂત્ર મુજબ? કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ વિદ્યુત સ્થિતિમાનની સાથે સાથે શું વધતું જશે? વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. અથવા તો બીજું સૂત્ર કયું છે? માઇનસ ડીવી બાય ડીઆર મુજબ વધતું જશે. એટલે કે શું કહી શકાય કે હવે જો ગોળા પરનો વિદ્યુત ભાર આપણે 2 ગણો કે 3 ગણો કરીએ, શું કરીએ હવે? જો ગોળા પરનો વિદ્યુત ભાર શું કરવામાં આવે? 2 ગણો કે 3 ગણો કરવામાં આવે. તો પણ શું વધશે? વિદ્યુત સ્થિતિમાન એટલો જ વધશે. વિદ્યુત સ્થિતિમાન 2 ગણું કે 3 ગણું વધશે. તો હવે આ વિદ્યુત સ્થિતિમાન વધવાના કારણે શું વધશે? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર વધવાની સાથે વિદ્યુત ક્ષેત્ર વધવાના કારણે તે આસપાસની હવાનું શું કરશે? આયનીકરણ કરશે. આયનીકરણ કરે એનો મતલબ શું? કે હવા આસપાસની હવાનું શું કરશે? આયનીકરણ કરશે. અને આયનીકરણ કરવાનો મતલબ શું? હવા પોતાની અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે. તો એવું કે કયા નંબરનું વિદ્યુત ક્ષેત્ર? તો જ્યાં હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ શું કરી બેસે છે? ગુમાવી બેસે. કયા વિદ્યુત ક્ષેત્ર? E બરાબર કેટલા લખીએ? 3 × 10^6 વોલ્ટ પ્રતિ મીટર. એટલે 1 મીટર દીઠ કેટલું વિદ્યુત ક્ષેત્ર? 3 × 10^6 વોલ્ટ જેટલું આપીએ ત્યાં સુધી હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખશે. એટલે આને શું કહેવાય? હવા માટે શું કહેવામાં આવે છે? હવા માટે ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એક પ્રકારનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવે છે કે હવા કેટલા વિદ્યુત સ્થિતિમાનને સહન કરી શકશે. 1 મીટર દીઠ 3 × 10^6 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનને સહન કરી શકશે. જો આના કરતાં વધારે વિદ્યુત સ્થિતિમાન આવશે તો આસપાસની હવાનું શું થશે? આયનીકરણ થશે. અને હવા પોતાની અવાહકતાનો ગુણધર્મ શું થશે? ગુમાવી બેસે. એટલે હવે હવાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવતા વધારાનો વિદ્યુત ભાર હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે તો વધારાનો વિદ્યુત ભાર ગોળા પર સંગ્રહ કરી શકતા નથી. કારણ
जो हवा आसपास आ विद्युत क्षेत्र एटलू प्रबल थी जाए कि आसपासनी हवा शूँ करें आयनीकरण करता विद्युत भार शूँ थी जाए गति करे ने गति करने कारण आ गोड़ा पर विद्युत भारों की संख्या शूँ थवा माँ घटवा लगे एट स्थिर रहे नहीं बराबर। हवे एटले आना पर आप शूँ लखी सकी कि आ एक सूत्र आवशे गोड़ा पर विद्युत स्थिति में शू गोड़ानी सेना पर सपाटी पर विद्युत स्थिति में आ ध्यान रखो विद्युत स्थिति में सूत्र शू थे कि क्यू अपॉन आर अने वी इज इक्वल्स टू के जगह शूँ लखी सके वन अपॉन फोर पाई एप्सिलॉन जीरो क्यू अपॉन आर तो अँ शू लखाश फोर पाई एप्सिलॉन जीरो इंटू आर इज इक्वल्स टू क्यू बाय वी एट्ले आज मैसे ये क्यू और वी ना गुणोत्तर जो अचल रहे शू थे क्यू और वी ना गुणोत्तर केव रहे अचल रहे तो आज क्यू और वी ना गुणोत्तर अचल रहे गोड़ा शू कहे कैपेसिटन्स एट्ले गोड़ा कैपेसिटन्स शू थे क्यू बाय वी इज इक्वल टू सी फोर पाई एप्सिलॉन जीरो आर बराबर। तो सी ना एकम लखो है शू थे कूलम प्रति वोल्ट विद्युत पर कूलम प्रति वोल्ट अथवा बीजो एकम शू थे फेराड़े शू थे फेराड़े वैज्ञानिक नाम पर हमें कैपेसिटर की संज्ञा आप एकम की बात करिए तो साथ साथ कैपेसिटर की संज्ञा पर बात करें कैपेसिटर की संज्ञा शू थे सी की संज्ञा शू थे आ रीते बे सीधी लीटी कर आने सादू कैपेसिटर कहवाय चल कैपेसिटर कहे तो वच्चे बे सीधी लीटी ने आम वच्चे एरो करे तो चल कैपेसिटर एटले वेरिएबल कैपेसिटर के जेना कैपेसिटन्स नुं मूल्य सतत शू थाय करे बदलाय करे बराबर। हवे आ तो आपणे वात करी गोळाना कैपेसिटन्स नी वात करी पण हवे आगळ जता शू थशे जो फरीथी वात करीए शू कर्युं आ गोळा पर धन विद्युतभार मे मूक्यो धन विद्युतभार जेम जेम वधतो करीए एम एम विद्युत स्थितिमान वधे विद्युत क्षेत्र वधशे अने विद्युत क्षेत्र हवाना कणोनुं शू करशे आयनीकरण करशे एटले आ विद्युतभार संग्रह करवानी क्षमता घटती जशे तो मारे संग्रह करवानी क्षमता वधारवा माटे शू करीश तो आना जेवो ज बीजो गोळो पण क्या विद्युतभारित लावशुं ऋण विद्युतभारित अमुक अंतरे मूकीश तो शू थशे गोळाना विद्युतभार संग्रह करवानी क्षमता શું કરવા માટે વધારવા માટે શું કરીશ આ એક ગોળો તો મેં દોર્યો હતો આગળ આવો આ સ્ટેન્ડ પર આ ગોળો હતો કયા વિદ્યુતભારિત હતો ધન વિદ્યુતભારિત તો એક ગોળો એવો લઈશ કે જે અવાહક સ્ટેન્ડ પર કેવા હશે ઋણ વિદ્યુતભારિત એકબીજાની નજીક લઈશ શું કરીશ આના જેવો જ પણ અવાહક સ્ટેન્ડ પર બીજો ગોળો લઈશ બરાબર। तो आ धन गोड़ा नजीक अँ क्या विद्युत भारित हे आ शू आ गोड़ो ए गोड़ो है नजीक मैं बीजो गोड़ो लाया तो अँ क्या धन नजीक क्या विद्युत भार प्रेरित हे ऋण ने ऋणनी नजीक एनी विरुद्ध दिशा में धन विद्युत भार प्रेरित हे तो हम आ धन विद्युत भारित ने हूँ शू करीश हम आ धन विद्युत भार ने हूँ शू करीश आ धन विद्युत भार ने हूँ शू करीश अर्थ कर नाखीश एट आ बदा धन विद्युत भारों क्या जैसे जमीन में जाइए अँ आ विद्युत भार ने शू कर नाखसे तटस्थ कर नाखसे अथवा तो ऋण विद्युत भारों अँ जाइने अँ ग्राउंड एट ऋण विद्युत भारों अँ जाइने आ धन विद्युत भार ने शू कर नाखसे तटस्थ कर नाखसे आ गोड़ा पर विद्युत भार कोई रहें ऋण अने बे वच्चे कई के अंतर हे डी जटलू अंतर हे बराबर। तो आना पर शूँ कही सकें कि आज रचना बनी एक सुवा गोड एट्ले कि एक प्लेट कई प्लेट है आ धन प्लेट अने आ बीजी कई है ऋण प्लेट एट बे सुवाहको बनती रचना ने शू कहमें कैपेसिटर तरीके दर्शा हमें शू थे तो हमें जो अँ अँ क्या विद्युत भारों संग्रह थे ऋण तो बराबर तो हमें शू थी हे कि हमें पहला गोड़ा की सपाटी नजीक ऋण विद्युत भरावाड़ा आ पेला गोड़ा की सपाटी नजीक ऋण विद्युत भरावाड़ा गोड़ा की हाजरी कारण स्थितिमान में शू थे अँ क्या विद्युत भार हो धन अँ क्या विद्युत भार स्प्रो थो ऋण हमें शू थे विद्युत स्थितिमान में शू थे घटाड़ो और विद्युत स्थितिमान में घटाड़ो थाय एटले फरीथी आना पर वधारे विद्युत भार का ए गोड़ा पर शू करी शकाय संग्रह करी शकाय एटले विद्युत भार ने संग्रह करवानी क्षमता शू करी नाखी आपणे वधारी आ गोड़ा ने शू कहेवामां आवे छे तेना गोड़ा नुं कैपेसिटन्स तरीके
દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે ક્યુ બાય વીનો ગુણોત્તર શું થાય? ક્યુ અને વીનો ગુણોત્તર શું થશે? આના ક્યુ અને વીનો ગુણોત્તર શું થશે? અચળ. અને એ ક્યુ અને વીના ગુણોત્તરના અચળને શું કહેવામાં આવે છે? ગોળાનું કેપેસિટન્સ. અને આ ગોળાના કેપેસિટન્સનું આપણે સૂત્ર આવું નેક્સ્ટમાં લાવવાનો પ્રયત્ન કરશું કે બે ગોળા વચ્ચેના કઈ રીતે કેપેસિટન્સ. હવે આનું સીનો એકમ શું થયો આગળ બતાવી રીતે? કુલમ પ્રતિ વોલ્ટ. અથવા બીજો એકમ કયો લખાવે મેં તમને? ફેરાડે. હવે સીનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે, યાદ રાખવા માટે આપણે કે વિદ્યુતભારનું શું થાય? વિદ્યુતભારનું શું થાય? એ વન ટી વન. અને વિદ્યુત સ્થિતિમાનનું શું થાય? 12 31 કીધું હતું, એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન. તો આખું બનાવવું હોય તો શું થઈ જશે? એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી ફોર અને એ ટુ 12 42. જો આપણે ધ્યાન રાખવાનું, વિદ્યુત સ્થિતિમાનનું 12 31, અવરોધનું 12 32, કેપેસિટરનું 12 42. એટલે આ રીતે આપણે કોની વાત કરી? કેપેસિટર. અને આના અંદર ખાસ ધ્યાન રાખજો કે હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય એમસીક્યુ માટે આ થિયરી પૂછાતી નથી, પણ હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું હોય છે? હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું હોય છે? 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. અને મિલીમીટરમાં પૂછે તો 3 × 10³. એટલે આ તમારે ધ્યાન રાખવાનું. સેન્ટીમીટરમાં પૂછે તો 10⁴. એ રીતે ખ્યાલ આવી જશે કે નહીં? ઓકે. એટલે આ કેપેસિટરની વ્યાખ્યા શું લખાય? બે સુવાહકોથી બનતી રચના, એક ઘન પ્લેટ અને એક ઋણ પ્લેટ. અને ઘન પ્લેટ અને ઋણ પ્લેટના કારણે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો. અને એના કારણે વધારે વિદ્યુતભાર એક ગોળા પર આપણે સંગ્રહ કરી શકીએ. થેન્ક યુ.